નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણના વાર્ષિક પરીક્ષા માટે સંસ્કૃત વિષયના આઈએમપી પ્રશ્નો જોવાના છીએ તો અહીં વિભાગ એનો આઈએમપી પ્રશ્નો આપવામાં આવેલા છે અહીં પ્રશ્નોની સાથે સાથે તેના જવાબ પણ આપવામાં આવેલા છે જેના કારણે જવાબ છો શોધવા માટે કોઈ સમસ્યા નહીં આવે તો અહીં દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પણ કેટલાક પ્રશ્નો લેવામાં આવેલા છે જે વાર્ષિક પરીક્ષા માટે પણ ઉપયોગી છે તો અહીં આપણે એ પ્રશ્નોની સાથે સાથે તેના જવાબ પણ જોતા રહેવાનું છે તો વિડીયોની સાથે સાથે તમે સ્ક્રીનશોટ લેતા રહેજો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ લખી શકાય તેમ છે તો અહીં સંસ્કૃત વિષયના આ એમપી પ્રશ્નો જોઈ શકાય છે ત્યારબાદ આવે છે વિભાગ બી તો વિભાગ બીના અહીં પ્રશ્નો છે ખાલી જગ્યાઓ અને તેના જવાબ પણ આપણે નીચે આપેલા છે ત્યારબાદ છે પ્રશ્ન વાક્ય બનાવો તો તે પણ અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે તે ત્યારબાદ આગળના પ્રશ્નો આવે છે તો તેના જાબ પણ આપેલા છે કે ફકરાના આધારે તેના જાબો લખો તે ત્યારબાદ આવે છે રેખાંકિત પદો સુધારીને લખો હવે આવે છે વિભાગ સી વિભાગ વિભાગીમાં છે ગુજરાતીમાં ઉત્તર લખો તો અહીં ખૂબ જ આઈમપી એવા પ્રશ્નો આપવામાં આવેલા છે કેટલાક દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પણ લેવામાં આવેલા છે આ જે પ્રશ્નપત્ર આપણે જોઈ રહ્યા છીએ તે અસાઇમેન્ટમાંથી લેવામાં આવેલું છે કે જે પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે ત્યારબાદ આવે છે વિભાગડી હવે આપણે જોઈએ વિભાગ ડીના આ એમપી પ્રશ્નો તો અહીં ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો અહીં જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો રહેશે ત્યારબાદ અહીં કેટલાક પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પણ લેવામાં આવેલા આઈએમપી પ્રશ્નો જોઈ શકાય છે ત્યારબાદ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પણ લેવામાં આવેલા પ્રશ્નો છે હવે આવે છે વિભાગ ઈ શ્લોક પૂર્તિ કરો તો અહીં આઈએમપી એવા શ્લોકો આપવામાં આવેલા છે ત્યારબાદ વિસ્તાર પણ આપવામાં આવેલા છે હવે આપણે આદર્શ પ્રશ્નપત્ર જોઈએ કે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર કેવું રહેશે તો કુલ ગુણ છે એસી અને વિભાગ એ છે જે અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે આ રીતે વિભાગ એના આઈએમપી પ્રશ્નો જોવા મળશે ત્યારબાદ છે વિભાગ બી હવે આવે છે વિભાગ સીના આઈએમપી પ્રશ્નો તો તમે વિડીયો સ્કીપ કરીને પણ આ પ્રશ્નો લઈ શકો છો ત્યારબાદ આવે છે વિભાગ ડી આ રીતે આપણે દરેક આઈએમપી પ્રશ્નો અહીં આ વિડીયોમાં જોયા આવા દરેક વિષયના આઈએમપી પ્રશ્નો મેળવવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેના કારણે કોઈ પણ નવું વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન મળતી રહે